ભુજના કેમ્પ વિસ્તારમાં રાજાશાહી સમયથી પારસી પરિવાર વસવાટ કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી ભુજવાલા પરિવાર કચ્છ બહાર સ્થાયી થયો છે. પારસી પરિવારના સમાજ માટેની પવિત્ર જગ્યા એટલે કે અગિયારી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અગ્નિનું ખાસ મહત્વ હોય છે. ભુજમાં હાલમાં એકમાત્ર અગિયારીમાં પારસી પરિવાર હોય કે ન હોય, પરંતુ ત્યાં દીવા ચોક્કસ થાય છે. પતિદેવના દિવસે તમામ પારસી સમાજના લોકો પોતાના ઘરે અને આતસ બહેરામના આંગણામાં સાથિયા અને આસોપાલવના તોરણ વડે શણગાર કરતા હોય છે. ઉપરાંત પતિદેવને નવરોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં અગિયારીમાં ભગવાન જરથુષ્ટને ફળો, ફૂલો અને ગોલ્ડફિશ બાઉલ જેવી ચીજો અર્પણ કરી ઉજવણી કરવામાં આવે છે, તથા આતસ બહેરામમાં બાવળની કાઠીઓ અને સુખડના લાકડા પણ અર્પણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભુજમાં મુકેશભાઈ દેસાઈ અને અબુ કબરભાઈ દ્વારા અગિયારીની સાર સંભાળ રાખવામાં આવે છે અને દરરોજ દીવાબત્તી તથા પારસી સમાજના પૂર્વજોના સ્થાનક પર દીવો કરવામાં આવે છે. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે ભુજમાં અગિયારીની સાર સંભાળ રાખનાર મુકેશભાઈ દેસાઈએ વાત કરી હતી. મારું નામ છે મુકેશ દેસાઈ. ભુજવાલા પરિવાર હમણાં ત્યાં અમદાવાદમાં અને મુંબઈમાં રહે છે. સો એ લોકો હમણાં આજે ત્યાં બોમ્બે ગયેલા છે તો હાજર નથી, બટ અમે બંને, હું અને અબુકાકા, અમારા અબુકાકા અહીંયા 50 વર્ષથી અગિયારીની સાર સંભાળ રાખતા હોય છે. અને જ્યારે ભુજવાલાનો પરિવાર અહીંયા ન હોય ત્યારે અમે અહીંયા સાફ સફાઈ અને દીવાબત્તી દરરોજ કરતા હોઈએ. એ લોકો હોય ત્યારે એ લોકો પોતે કરતા હોય છે, બટ આજે એ લોકો ત્યાં છે, મુંબઈમાં ઉજવે છે પતિથી, ને અમે અહીંયા બંને જણા અહીંયા અગિયારીની સાફ સફાઈ કરેલી છે ને એને અહીંયા અમે દીવાબત્તી કરી છે આજે. હા, સો અમે દરરોજ અહીં જ્યારે એમનો પરિવાર ન હોય ત્યારે અમે અહીં પાછળ એક જૂનો કૂવો છે ત્યાં અમે દીવો કરતા હોઈએ છીએ દરરોજ, અને એમના જે પૂર્વજો છે એમનો ત્યાં એમના ટેબલ ઉપર એક દીવો થતો હોય છે દરરોજ, અને એક દીવો અમે ત્યાં અંદર આતસની અંદર કરતા હોઈએ છીએ દરરોજ. ઘણા પારસી લોકો અહીંયા જ્યારે ફરવાને માટે આવતા હોય છે આપણે પછી માટે, તો એ લોકો અહીંયા અગિયારીમાં આવે છે. અહીંયા અગિયારીમાં આપણી પાસે બધી વ્યવસ્થા છે, એમના પૂજાની વ્યવસ્થા છે, તો એ લોકો અહીંયા આવે અંદર એમની પૂજા કરે.